ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋ ಜನ್ಮಚ್ಛದಸದೃಶ ಸೋಭಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿರ್ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ ಓಂ ಅವತಾರಿಣೆ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನ ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರ ಸಾಗರ ಗ್ರಂಥನಿ ಅಂದರ ಪೂರ್ವ ಪಾಂಚಮೋ ಅನ ತರಂಗ 52 એમાં છેલ્લે એમ કથા લખે છે કે શ્રીજી મહારાજે અદાભાઈ અને અલૈયા ખાચર આદિ દરબારો આગળ નિર્માનીપણાની બહુ વાતો કરી. મહારાજ કે છે, નિર્માની ભક્ત બહુ વહાલો છે, મને સત્સંગની અંદર અગત્યમાં અગત્યનું અંગ નિર્માનીપણું છે. આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર્વ 5મું તરંગ 53. શ્રી હરિ કો તબ કહત હે અલ્લર ક કર જુગ જોરી છોરે કછોરે હોત હે તાત ન દિયે પ્રીત તોરી છોરે કછોરે હોત હે તાત ન દિયે પ્રીત તોરી અજ્ઞાન રહે ત્યાં લગહી બાલક જીવ કહાત હિત અનહિત કિન ગમતેહી જો મિલે સો ખાત હિત અનહિત કિન ગમતેહી જો મિલે સો ખાત. ત્યારે અલૈયા ખાચરે બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હે મહારાજ, ક્યારેક છોરું કછોરું થાય પણ તેના પિતા તેના ઉપરથી હેત તોડી નાખતા નથી. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જીવ બાળક જ કહેવાય. તેને પોતાના હિત અનહિતની ગમ હોતી નથી. તેને જે મળે તે ખાઈ લે છે. નાનું બાળક ક્યારેક કૂવામાં પડે, કદાચ આગમાં જઈને પડે કે સાપને પકડવા દોડે, છરી લઈને પોતાના જ પેટમાં મારે, માટે તે બાળકની ચિંતા તો તેના મા બાપને જ હોય. હે હરે, આપ સાક્ષાત પરમેશ્વર અમને આવીને મળ્યા છો, તેથી તુચ્છ એવા દોષો અમને શું કરશે. અલૈયા ખાચરે શ્રીજી મહારાજે જ્યારે નિર્માની થવાની વાત કરી, સાવધાન થવાની વાત કરી, ત્યારે અલૈયા ખાચરે મહારાજ ઉપર ટોપલો નાખ્યો. છોરું કછોરું થાય પણ તું માવતર કહેવાય, અવળું સવળું કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. આ ગાવાનો અધિકાર કોને છે? આ ગાવાનો અધિકાર કોને છે? જેને સાવધાનીથી વર્તતો હોય, પરંતુ કોઈ કારણસર દેશકાળના યોગે કરીને અથવા ક્યારેક કોઈ ગાફલાઈથી થોડું ઘણું કંઈક અવળું વર્તાઈ ગયું,
એ એવું ગાઈ શકે કે છોરું કછોરું થાય તું માવતર કહેવાય. જાણી જોઈ વ્યસન કરે, દારૂ પીવે, જાણી જોઈને માંસ ખાય, જાણી જોઈને વ્યભિચાર કરે, જાણી જોઈને ભગવાનની બધી આજ્ઞાઓ તોડે, અને પછી ભગવાનને એમ કે છોરું કછોરું થાય. મહારાજ કે એ તો ચાંડાળ જેવો છે, ભગવાનના માથે નાખે ભગવાન કરાવશે તો થશે, અને ભગવાન તો અધમ ઉદાહરણ મળ્યા છે એટલે આપણું કલ્યાણ કરશે. આપણે ભલે આડું અવળું વર્તીએ, આપણે સવળું વર્તવું છે, પરંતુ કોઈક કારણસર આપણાથી કોઈ અવળું વર્તન થઈ ગયું તો ભગવાનને પ્રાર્થના કરાય. અલૈયા બાપુ કહે છે, હે પ્રભુ, અમે તો તમારા નાના છોકરા કહેવાઈએ, કછોરા થઈએ, પણ પિતા જેમ હેત તોડી નથી નાખતા એમ તમારે અમારી હારેનું હેત ના તોડવું જોઈએ. અલૈયા બાપુમાં મોટામાં મોટો ગુણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સિદ્ધ હતું. જેને બાળપણથી ક્યારેય પણ સ્ત્રી સંબંધી કોઈ સંકલ્પ જ હતો નહીં, આટલા સુરવીરના અંગવાળા અલૈયા ખાચર હતા ઝિંઝાવદરના અલૈયા બાપુ. પ્લસ પોઈન્ટ એટલે અત્યારનો 7+ ફોન મળે છે ને, i7+, i7+ ફોન અત્યારે મળે છે, એમ આ ઊંચામાં ઊંચો પ્લસ પોઈન્ટ કહેવાય. દ્રઢ નિષ્કામી હતા, દ્રઢ નિષ્કામી. લોઢા જેવું જે નિષ્કામી વર્તમાન છે એવું અલૈયા બાપુને સહજ સિદ્ધ હતું ભગવત કૃપાથી, પરંતુ માઇનસમાં માઇનસમાં પોઈન્ટ, પ્લસમાં પ્લસ પોઈન્ટ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ, અને માઇનસમાં માઇનસ જાય એવો પોઈન્ટ માન જબરું હતું. તો માન અલૈયા બાપુને શું રૂપનું હતું, અલૈયા બાપુને શું પોતે દરબાર હતા એનું હતું, માન પાછું જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત સૌથી વધારે એમને સિદ્ધ હતું, પોતા દ્વારા 18-18 સાધુઓ થયેલા હતા, એ જે સદગુણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદગુણ પ્લસ 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 જે સદગુણને કહેવાય એવા સદગુણ દ્વારા પ્રગટ થયેલું પોઈઝન માઇનસ 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 માન આવું છે. એટલે શ્રીજી મહારાજે અલૈયા બાપુ આદિકને ચેતવ્યા કે સદગુણ એટલા માટે નથી કે તમે આધ્યાત્મિક માર્ગની અંદર કંઈક માઇનસ પોઈન્ટવાળા થાઓ. બાજરો ઘઉં એ ખેતરમાં વાવીને એની વાવણી થાય, એનો પાક આવે, એનો લોટ દળીને રોટલા ગળીને ખાવા માટે છે, પણ એ બાજરો અને એ ઘઉં એના ડૂંડામાંથી નીકળેલા ઘઉં, એ ઘઉં કે બાજરો એ જો ઝેરનું કામ કરી દે તો આખા કોઠાર બાજરાની જગ્યાએ ઝેરના થઈ ગયા. બાજરો ને ઘઉં હોય એને સાચવવા માટે આપણે ત્યાં દવા નાખે કોઠારમાં, તો દવા નાખે તો શું કરે, એને કપડામાં બાંધે, અને કપડામાં બાંધીને પોટલીઓ અંદર મૂકી રાખે. પાવડર હોય કે ગોળી હોય તો એને કપડામાં બાંધે, અને કપડામાં બાંધીને એને એ ઘઉંની અંદર ઉપર 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 બાજરામાં નાખી રાખે. એ 12-15 પોટલીઓ એક કોઠારમાં હોય એટલે એની ગંધથી અંદર જીવાત ના પડે, પણ એ પાવડરને કે એ ગોળીને છૂટી કરીને ભૂકો કરીને અંદર ઘઉંને બાજરામાં નાખી દેવામાં આવે, અને જરૂર પડે ત્યારે કાઢીને જો દળવામાં આવે તો પોઈઝન થઈ જાય. એવી રીતે સદગુણો છે ને એ ઘઉંને બાજરાના કોઠાર ભર્યા બરાબર છે, પણ એ સદગુણોનું જે અભિમાન છે ને એ દવાના પાવડર જેવું છે. એ લોટ થઈ જાય અને લોટની ભેગા જ દવાનો પાવડર આવી જાય, જમે છે તો ભાખરી રોટલીને રોટલો, પરંતુ એ સાચે જો વાસ્તવિકતા જુઓ તો એ જમે છે ઝેર. એ ઘઉંનો રોટલો રોટલી કે બાજરાનો રોટલો નથી જમતા, ઝેર જમે છે, પણ લોટની અંદર દવાનોય પાવડર મિક્સ થઈ ગયો છે ખબર પડતી નથી, એમ સદગુણોનો અહંકાર એ લોટમાં મિક્સ થયેલા દવાના ઝેરી દવાના પાવડર જેવો છે, જેને કોઈક કોઈક ઓળખી શકે છે. બહુ અંતરદૃષ્ટિવાળા ભગવાનના ભક્ત હોય એ ઓળખી શકે છે. એટલે તો શ્રીજી મહારાજે એમ કીધું કે જ્યારે હૃદયમાં નિર્માનીપણે વર્તાતું હશે
ત્યારે અંતરમાં રહી જે મૂર્તિ એ હસ્તી જણાશે, અને જ્યારે લગારેક માન આવતું હશે ત્યારે અંતરમાં રહેલી જે મૂર્તિ એની નજર કરડી જણાશે. અંતરમાં મૂર્તિ તો દેખાય છે, એટલે કેવો સ્થિતિવાળો હોય કે જેને અંતરમાં મૂર્તિ દેખાય, છતાં પણ જો એને સદગુણનું માન હશે તો પ્રથમના 56માં મહારાજ કે મૂર્તિની નજર કરડી જણાશે. અરે મૂર્તિની નજર કરડી જોવાવાળાને પણ એટલો ફોલ્ટ જો હોય, મૂર્તિને જોવાવાળો જે છે એની અંદર જો આવી ખોટ હોય તો જેને મૂર્તિ દેખાતી જ નથી અંતરમાં, એ જો ઠૂઠું લઈને કોઈ બે સદગુણ હોય ને સદગુણના ઠૂઠા લઈને ફરે તો ખલાસ થઈ જાય. શ્રીજી મહારાજે એના માટે આપણને સર્વે મુમુક્ષુને ચેતવ્યા છે કે હે મુમુક્ષુઓ, તમારી અંદર સદગુણો હોય એ સદગુણોના અહમમાં ન રાચતા, સદગુણો એ ચોક્કસ એક ખેતી છે આપણી, સદગુણો એ આપણી મૂડી છે, પરંતુ એ સદગુણો જો વ્યવસ્થિત રીતે સાચવીને સમજણપૂર્વક રાખવામાં ન આવે, સમજણપૂર્વક એની અંદરથી ગ્રહણ, એ સદગુણો ખાલી એટલા જ કામના છે કે ભગવાનનો, મોટા પુરુષનો, સંતોનો અને ભક્તોનો રાજીપો અપાવે, બાકી એ સદગુણમાં બીજો કશો જ માલ નથી. આપણી અંદર જે સદગુણો છે એ આપણી શોભા માટે છે એવું આપણે ઘણી વખત માનીએ છીએ, એવું નથી. સદગુણો આપણી શોભા માટે નહીં, સદગુણો ભગવાન ગુરુજી જેવા મોટા પુરુષ, સંતો અને હરિભક્તોના રાજીપાને અર્થે આપણે સદગુણોને કેળવવાના છે અને મેળવવાના છે. આ જગતની અંદર આપણી શોભા બહુ વધે એના માટે સદગુણો નથી મેળવવાના, પરંતુ ઘણીક વખત આપણી લક્ષશુદ્ધિ ન હોય એટલે સદગુણો મેળવવા પાછળનું કારણ આપણી શોભા વધે એ થઈ જતું હોય છે. સદગુણો પ્રાપ્ત કર્યા પછી પણ મારી શોભા અધિક ને અધિક સત્સંગમાં કે સમાજમાં રહે એ પ્રકારના રાગની ઉત્પત્તિ થતી હોય છે, અને રાગની ઉત્પત્તિ એ વૈરાગ્યની, વૈરાગ્યને આપણી અંદરથી ધીરે ધીરે વિદાય કરે છે, અને વૈરાગ્યનું વિદાય થતાની સાથે રાગાત્મક અહમનો જબરજસ્ત અંદર બીજ વવાય છે, અને એ બીજને સત્સંગના સારા સંતો ભક્તો દ્વારા સદગુણોનો જેમ જેમ આપણને સદગુણોને બિરદાવવામાં આવે એમ ઓલું બીજ પડેલું છે ધીરે ધીરે છોડ રૂપે થઈને અમુક સમય પછી મોટો ઘટાદાર બાવળનો વૃક્ષ થઈ જાય છે. બાવળનો વૃક્ષ આખો, અને એની જે સૂળો હોય એ સૂળો એ ઝાડની નીચે બેઠેલા આપણે એને જ વાગે છે. ક્યારેક મગજમાં વાગે, ક્યારેક હૃદયમાં વાગે, ક્યારેક જીભ પર વાગે, ક્યારેક કાન પર વાગે, ક્યારેક આંખ પર વાગે, ક્યાં ક્યાં વાગે ને કેવી રીતે વાગે બહુ મોટો વિસ્તાર છે, ક્યારેક એની વાત કરીશ. કે બાવળની હૂળ કાંટ આંખમાં કેમ વાગે, કાનમાં કેમ વાગે, જીભમાં કેમ વાગે, પગમાં કેમ વાગે, હાથમાં કેમ વાગે, હૃદયમાં કેમ વાગે, એનો ક્યારેક એવો પ્રસંગ આવશે ને, એવો વિષય આવશે ત્યારે કરીશું. પરંતુ વાત નક્કી છે કે શ્રીજી મહારાજને આપણા સદગુણો ચોક્કસ વાલા છે, પણ સદગુણોની સાથે જો અહમ હોય તો શ્રીજી મહારાજને વાલું નથી. અલૈયા બાપુને એટલે ચેતવ્યા, તો અલૈયા બાપુએ તો સીધો જ જવા દીધો દડો મહારાજ પર, પ્રભુ અમે તો અજ્ઞાની છીએ, અજ્ઞાની હોય ત્યારે કંઈ ભૂલ થઈ જાય પ્રભુ, નાનું બાળક કૂવામાં પડે, કદાચ આગમાં જઈને પડે, સાપ પકડવા દોડે, છરી લઈને પોતાના જ પેટમાં મારે, એ બાળકની ચિંતા મા બાપને જ હોય ને પ્રભુ, અમારી ચિંતા તમારે કરવી, અમારે કાંઈ કરવું નહીં, તમારે ચિંતા કરવી. આવું જ્યારે કીધું, પાછું કીધું, સબ ઈશ્વર કે ઈશ્વર જેહા, અનંત અવતાર કે કારણ તેહા, એસે ઈશ્વર મિલે તુમ આઈ, એસે ઈશ્વર મિલે તુમ આઈ, એસી પ્રાપ્તિ ન કો રહાઈ, એસી પ્રાપ્તિ ન કો રહાઈ. તમે તો બધા ઈશ્વરના ઈશ્વર છો, અનંત અવતારોનું પણ જે કારણ છે આવા પરમેશ્વર આપ અમને આવીને મળ્યા છો,
આવી પ્રાપ્તિ કોઈને થઈ નથી, એટલે અમે ગાફલ રહીએ તો ચાલે. ઘણીક વખત ગણાય એમ કે આવા મોટા ભગવાન સ્વામિનારાયણ મળ્યા આવે તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું, સહેજે સહેજે હું તો સુખડારે માનું. આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા લાડવા ખાઈને લહેર કરો, હિંડોળા ખાટે હિંચકાઈને, દૂધપાક માલપુઆ ખાઈને, ડંકા વગાડીને ભગવાનના ધામમાં મસરૂના ગાદલામાં પોઢી જાઓ. માળાની જરૂર નહીં, માનસીની જરૂર નહીં, ભજનની જરૂર નહીં, તપની જરૂર નહીં, કાંઈ જરૂર નહીં. જેની પ્રાપ્તિ ઊંચી હોય એને સેફટીના ફંક્શનો પણ એટલા જ ઊંચા હોય. અમેરિકાની ગવર્મેન્ટને ડેટા બેઝ માટે જેટલી સિક્યુરિટી રાખવી પડે ને એટલે આપણા ઘરના કોમ્પ્યુટર માટે ના રાખવી પડે, રાખવી પડે. બેંકોને જેટલા સિક્યુરિટી કોડ રાખવા પડે એના કોમ્પ્યુટરમાં, એટલા એક સામાન્ય વ્યક્તિના લેપટોપમાં ન રાખવા પડે, કારણ કે અગત્યની વસ્તુ છે. કોહિનૂર હીરાને જાળવવા માટે લંડનની અંદર જેટલી સિક્યુરિટીઓ ગોઠવવી પડે એટલી સામાન્ય હીરાને સાચવવા માટે ન ગોઠવવી પડે, અને ફટક્યા માટે કશી જરૂર જ ના પડે. પડી ગયો તો આય શું, હમણાં આપણો આ તૃતીય પાટો સૌ થયો, બે આવા હાર આવ્યા ખોવાયેલા મળીને. મેં જાહેરાત કરી કે આ કોઈને કોઈના હોય તો પોતાની સાબિતી આપીને લઈ જજો. કોઈ આવ્યા નહીં, કારણ કે બગસરાના જ હતા બે દાનમાં. સ્વામી અમારે એકવાર પડે પછી હાથમાં ઝાલતા જ નથી, આટલા બે હતા. હવે મને ઓળખાય નહીં. મેં બે પણ ભગતોને કીધું, ભાઈ તમને સોનાનો અનુભવ હોય આ સોનું છે ખોટું છે? એટલે એક ભગતે કહી દીધું કે આ તો સ્વામી ખોટું છે. મેં કીધું હવે કોઈ ઘરાક નહીં આવ્યા, ને ગાર્બેજ કર્યા, ગાર્બેજ કર્યા. બોલો એ ખોવાઈ ગયું, બિલકુલ દુઃખ થયું કોઈને? જેનું ખોવાયું એને દુઃખ થયું, ચિંતા થઈ ન થઈ? આપણા હાથમાં આવ્યું, આપણે ગાર્બેજ કર્યું તો આપણને કાંઈ ખટક્યું? આપણને ખબર હતી કે આ $5 હશે, $5 હશે બસ. પણ એ જ વસ્તુ આપણે હવે નાખી દીધી છે, અને હવે કોઈ વ્યક્તિ આપણા સુધી ખોળવા આવે, અરે રે એ તો સોનાનું હતું, એની અંદર જે ડાયમંડ હતા એ તો બહુ મોંઘા હતા, $50,000 એટલો હાર હતો. કઈ ગાર્બેજ, કઈ કોથળી! ગાર્બેજમાં હેઠો ઉતરે, કઈ ગાર્બેજમાં કોથળી કઈ તારીખે નાખી દી? ગયો હાર, ગયો. અહીંયા આપણે ઘનશ્યામ મહારાજ માટે પ્રતિષ્ઠા વખતે, પોઢણિયા વખતે પોઢાડતા હતા ને ત્યારે એક હીરાનો હાર પહેરાવતા હતા, એ $12,000-15,000 હતો. આટલો જ હાર, આટલો આ એક એક હાથમાં આટલો આ મારી એક વેંત થાય ને એટલો જ હાર હતો, પોઢણિયા વખતે જે પહેરાવતા હતા એ છે. તે પહેરાવીએ હવે હાર, આમ હીરા ગણો ને તો 12-15-20 થાય, પણ સાચા હીરાનો હાર. તો એ બહુ નાનો પડતો હતો એટલે પાછો દેશમાં મોકલ્યો, એની જગ્યાએ મહારાજના મુંગટને બધું કર્યું. પણ એટલો હાર ને એટલું નાનું બુટ્યું, $12,000-15,000, પછી એને કેવું સાચવીને રાખવું પડે? બીજા દાગીના તો અહીંયા આગળ ખુલ્લા કબાટમાં પડ્યા હોય, પણ ઓલો હોય ને એને આમ 2-3 તાળા મારીને અંદર રાખ્યા. હા, સંતો જ લઈ ગયો હોય ને પહેરાવા, બીજું કોણ લઈ જાય? તોય પાછા પૂછી લઈએ કે ક્યાં ગયો, મૂકાઈ ગયો છે ને અંદર ક્યાંક, આડો ઓળો નથી મૂક્યો ને? કારણ કે એની કિંમત સમજાય. પ્રાપ્તિ જો ઊંચી છે તો પ્રાપ્તિ ઊંચી થયા પછી ગાફલ ન બનાય, એ પ્રાપ્તિને સાચવવા માટેના અથાગ પ્રયત્ન કરે, એને તો ખબર પડે કે આ બહુ ઊંચું છે. ખબર ક્યારે પડે કે આને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે? એ ત્યારે ખબર પડે કે એની સિક્યુરિટી એને એવી ગોઠવી હોય. આ તો ભગવાન આવડા મોટા મળ્યા, ગાફલ થઈ જાઓ. ભગવાન મોટા મળ્યા એટલે ગાફલ ન થવાય. ભગવાન મોટા મળ્યા એટલે આ મહારાજનો કુરાજીપો રંચ માત્ર થાય એવી કોઈ ક્રિયા મારે નથી કરવી. આવું થાય, આ મહારાજને ન ગમે એવું મારે કશું કરવું જ નથી. આ લોકમાં મને ગમે એટલો ફાયદો થતો હોય, આ લોકમાં મને ગમે એટલી પદ પ્રતિષ્ઠા માન મોભો રૂપિયા સંપત્તિ બધું જ મળતું હોય, પણ મારા મહારાજને નથી ગમતું, મારે નથી કરવું. અને આ લોકની અંદર ચાહે નિંદા થાય, અપમાન થાય, આ લોકની અંદર વિપત્તિઓ આવે, દુઃખના વાદળાઓ તૂટી પડે, પણ મારા મહારાજને જે ગમે છે મારે કરવું છે. અને પ્રાપ્તિને સાચવી કહેવાય. ગંગા કિનારે ગંગાદાસના, જમના કિનારે જમનાદાસ, એનું કામ કંઈ ભગવાનને મેળવ્યા ભગવાનને ઓળખ્યા કહેવાય જ નહીં. જેને એક એક મિનિટે નિર્ધારો ફર્યા કરે,
એક વ્યક્તિને મળે નિર્ધાર ફરી જાય, કંઈ નહીં આવે, કલ્યાણમાં ક્યાં કસૂર્યું જ છે, સત્સંગમાં ક્યાં કસૂર્યું જ છે. બે શાસ્ત્રની વાત ક્યાંક આમથી આમ વાંચી, યાર ખબર નહીં શાસ્ત્રમાં બધું હું લખ્યું છે. એમ જેની પડે પડે બુદ્ધિ બદલાય, પડે પડે જેના વિચારો બદલાય, એને તો ઊંચી પ્રાપ્તિ સમજાય જ નથી, સમજાય જ નથી. પણ એક વખત બસ જાણી લીધું કે આવા મોટા મહારાજ છે, બસ આ મહારાજને રાજી કરવા માટે હવે એવું જ જીવવું છે કે મહારાજને ગમે. તો મહારાજને આવું ગમે છે કે તમે સદગુણી ચોક્કસ બનો, પણ સદગુણીનું સદગુણનું અભિમાન ન રાખો. તમારામાં નિષ્ઠા છે, ધર્મ છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, મહારાજ કે મને બધું મંજૂર છે, મારામાં તમારામાં રહેલા, મારામાં અને તમારામાં રહેલા જે કોઈ સદગુણો છે શ્રીજી મહારાજને બહુ ગમે છે. અવગુણવાળા થવાની જરૂર જ નથી, સદગુણ રોજ કેળવવાના, સદગુણ રોજ મેળવવાના. જે સંત જે ભક્ત એમાંથી જેટલું લૂંટાય એટલું લૂંટી લેવાનું, એને નહીં લૂંટવાના, એમાંથી સદગુણો લૂંટવાના. હા પાછું એમાંથી લૂંટી લે કે આ હા એના કપડાં લઈ લો, એમનો ફોન લઈ લો, એમની ગાડીઓ લઈ લો. ના, ભગવાનના સંતો ભક્તોમાં પડેલા સદગુણોના દર્શન કરીને, એ સદગુણોના દર્શન કરીને, એનું ચિંતવન કરીને, એનું મનન કરીને, એનો નિધિધ્યાસ કરીને કે આ સદગુણ મારે કેળવવો જ છે, મનોમન એવા સંતો ભક્તોના ચરણમાં પ્રાર્થના કરીને, શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને, મોટા પુરુષને પ્રાર્થના કરીને એ સદગુણોને કેળવી લે, મેળવી લે. અને કોકના આપેલા હોય એમાં અભિમાન શું કરવું? ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેના, મોટાના આપેલા ગુણ એ છે, એનાથી આપનું શોભે છે. આટલી એક કડી જો યાદ રહી જાય ને, મરતા સુધી અહમ ના આવે. પારકા ઘરેનામાં શું જોર કરવાનું? પારકા કપડાં પહેરી અને વરરાજો લગ્ન કરવા ગયો હોય અને લગ્નની અંદર બધાય એમ કે વાહ વરરાજા વાહ, હું તમારો સૂટ છે ને, શું તમારા બૂટ છે ને, શું તમારો મોભો છે ને, અને ઓલો આમ ફૂલાઈને ફુગ્ગો થઈ જાય, હા આમ મૂછે આમ હાથ દેવા માંડે, તો હોશિયાર કહેવાય કે મૂરખ કહેવાય? મૂરખ કહેવાય. પણ જો એ એવું વિચારે કે આ સદગુણ છે, આ મારો સૂટ છે, મારા બૂટ છે, મારી શોભા છે, એ તો કોકની ભાડે છે ભાઈ, ભાડે છે, મારું નથી. એમ આપણી અંદર જે કાંઈ સારું છે ને, એ કે આપણું નથી. પ્રેમાનંદ સ્વામીજી એવું કહેતા હોય કે પ્રભુ હું તો અવગુણની ખાણ છું, અવગુણની ભરેલી કોઠી છું, અવગુણનો ભરેલો મોટી ખાણ, અવગુણથી ભરેલું છું. મોટી ખીણ હોય, મોટા પહાડ, હિમાલય જેવા પહાડ હોય અને ઊંડી ખીણ હોય આખી, એ આખી અવગુણથી ભરેલી હોય, એવું મહારાજ હું તો એવો છું, એવો છું. પણ પ્રેમાનંદ સ્વામી શું એવા હતા? પ્રેમાનંદ સ્વામીમાં તો કેવા મૂર્તિને અખંડ પકડી રાખવાનો ગુણ હતો, મૂર્તિને ખેંચી લાવવા માટેનો સદગુણ કેવડો મોટો સ્વામીમાં હતો. તમારી મૂર્તિ વિના બીજું કંઈ જોઈએ નહીં એવી નિષ્કામ ભક્તિ સ્વામીમાં કેવી જબરી હતી. શ્રીજી મહારાજ પણ જેને મધ્યના 48માં ઉઠીને દંડવટ કરવા માટેનું શ્રીજી મહારાજને ઈચ્છા થાય, આવડી મોટી સાધુતા અને આવડું મોટું ભગવાનમાં હેતનો મોટો ધોધ સ્વામીમાં હતો, પણ એ એમ કહે છે હું અવગુણથી ભરેલા છીએ અને આપણી અંદર કંઈક થોડા ગણા આવ્યા હોય, થોડા ગણા. એ મોટા પુરુષો, એ પર્વતભાઈ દાદા ખાચર આદિ હરિભક્તો, થોડુંક વિચારવું, એ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ બધાય મોટા મોટા વચ્ચે થયા એવા મોટા, આ જે મોટા હોય એવા મોટા, વાસ્તવિક મોટા. મોટા શબ્દ હું વાપરું છું એ મોટા કોના માટે વાપરું છું? કે જેને શ્રીજી મહારાજ પ્રમાણ કરે કા મોટા, જેને શ્રીજી મહારાજનું શાસ્ત્ર પ્રમાણ કરે કા મોટા, એવાને મોટા શબ્દ વાપરું છું. અને જે દાદા ખાચર પર્વતભાઈ જેવા મોટા હતા વચ્ચે થયા, અને આજ જે એવા મોટા હરિભક્તો હોય, ઓહો એની બાજુ જોઈએ ત્યારે આપણી અંદર થોડો ઘણા છાંટા પડ્યા હોય, એમાં તો શું, આપણે એમાં શું અભિમાન રાખવું? અલૈયા બાપુએ તો છે ને મહારાજની પ્રાપ્તિ બહુ મોટી થઈને જવા દીધું મહારાજના માથે. અનંત ક્યાં પ્રહલાદ અને પ્રિયવ્રત, ક્યાં ધ્રુવ ને અમરીશ, ક્યાં હનુમાન ને સુગ્રીવાદિક સર્વે, ક્યાં પાંડવ ને ગોપીઓ ને ગોવાળો,
આવા અનંત અને અપાર ભક્તો થયા છે જેનો ગંતા કોઈ પાર આવતો નથી, તે બધા ભક્તો અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે આ વખતે આવ્યા છે. અલૈયા ખાચર આ બધું કહે છે. તે બધા પ્રગટેલા મુક્તો આપના પ્રતાપે અનંત જીવોના કર્મોને વર્તમાન નિયમ ધરાવીને તરત જ બાળી દે છે. એવા જે મુક્તો છે પ્રગટ થયેલા, અનંત એક બે નહીં, અનંત પ્રિયવ્રત, અનંત અમરીશ, અનંત હનુમાનજી, આ સત્સંગની અંદર અલૈયા બાપુ સ્તુતિ કરે જ મહારાજને આવ્યા છે, અને તમારા પ્રતાપે કરીને અનંત જીવોના કર્મના બંધનને તોડી નાખે છે. એક એક જીવના કર્મ એટલા બધા વધારે હોય છે કે તેનાથી બ્રહ્માંડ ભરાઈ જાય, આખું બ્રહ્માંડ ભરાઈ જાય. ખાલી સંચિત કર્મ જીવના જો લેવામાં આવે ને, કે સંચિત કર્મ આના કેટલા કર્મો ભોગવવાના બાકી છે એનું જો કાઢવામાં આવે લિસ્ટ, તો આખું બ્રહ્માંડ ભરાઈ જાય એટલા કર્મો જીવે કરેલા છે. તે આપના પ્રતાપથી જીવના કર્મોને અત્યારે સૌ દેખી શકે છે. આપના વચનો સુદર્શન ચક્ર છે તે અમારું રક્ષણ કરવામાં તત્પર હોવાથી અમે નિર્ભય છીએ. અલૈયા બાપુ કોઈ રીતે ભય રાખવા માગતા નથી. હે પ્રભુ, તમારા વચનો સુદર્શન ચક્ર છે, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળીએ છે, બીજી એક પણ આજ્ઞાઓ તમારી નાની મોટી લોપતા નથી, સુદર્શન ચક્ર જેવું આવું ચક્ર તમારું નિયમરૂપી મળ્યું. અલૈયા બાપુ નિયમ તોડવાવાળા નહોતા, નિયમમાં બહુ પાકા હતા, ઉપાસના પણ પાકી હતી. ઉપાસના ને આજ્ઞા બંને ભગવાનના ધામમાં જવાની પાંખો છે, એ બંને પાકી હતી. તે અમે જ્યારે આપણા પ્રતાપનો વિચાર કરીએ ત્યારે કોઈની બહુ ગણતરી રહેતી નથી, બધા અમને તુચ્છ લાગે. મહારાજ તમારી હામો જોઈએ ને કે આવા મોટા મહારાજ, એટલે અમને કોઈ બીજા નજરમાં જ નથી આવતા. અને અમને અંતરમાં એવો કેફ આવે છે કે બ્રહ્માદિક દેવો પણ તુચ્છ જણાય છે, પણ અમે જ્યારે આપની સન્મુખ દેખીએ છીએ ત્યારે અમારા અંતરમાં આપનો ઘણો જ ડર લાગે છે. તમારી બાજુ જોઈએ ને ત્યારે પ્રભુ તમારા સિવાય બીજા કોઈનો ડર લાગતો નથી, તમારો વિચાર કરીએ ને ત્યારે આ બ્રહ્માદિક દેવો તુચ્છ લાગે છે. સરતાળાના રાંકા જેવા શ્રીજી મહારાજે વચનાત્મા ઉપમા દીધી, બ્રહ્માંડના પટેલિયાઓની પંચાળાના ચોથામાં શ્રીજી મહારાજે ઉપમા દીધી બ્રહ્માદિક ઈશ્વરોને. અલૈયા બાપુ કે પ્રભુ તમારો આવો કેફ વર્તે છે મને, પણ વાત કરતા નથી કે આ મહારાજ તમે કીધું એમ ધ્યાન રાખવું જોઈએ, આજ્ઞા પાળો, ઉપાસના રાખે ને આજ્ઞા પાડે, બંને સદગુણો છે, બંને સદગુણો છે. ઉપાસના મહારાજની અને આજ્ઞા પાડવી બે સદગુણ છે, પણ એ સદગુણનું રિએક્શન ન આવે એ પણ જોવું પડે. આજ્ઞા ને ઉપાસના ચોક્કસ પાંખો છે, પરંતુ પાંખો જો વજનવાળી થઈ જાય, એ પાંખોમાં પથરા બાંધી દો તો એ પાંખો હલે નહીં. એ પથરા કયા છે? પથરા એ છે હું આવો છું, હું આવો છું, હું આજ્ઞાંકિત, હું ઉપાસનાવાળો, હું નિષ્ઠાવાળો, મારા જેવું કોઈ નહીં. એ પથરા છે, એ પાંખોમાં પડેલા પથરા છે. પંખી ગમે એટલું કોમળ રીતે ઉડી શકતું હોય, પણ જો એની પાંખો બાંધી દેવા, એની પાંખો એ પથરા બાંધી દેવામાં આવે તે પંખીની પાંખો જ ન હલે. પાંખો તો સાચી જ છે, પણ પાંખ હલે નહીં તો ઉડશે કેમ? ઉડશે કેમ? પાંખ કપાઈ જાય ધીરે ધીરે તો ઉડશે કેમ? પક્ષી તો ઉડવાવાળું જ છે, એ ખેચર જ છે, એને ઉડવા માટે જ એનું સર્જન છે, પણ પાંખો કપાઈ ગઈ, પાંખો ઉપર વજન આવી ગયું તો નહીં ઉડી શકે, નહીં ઉડી શકે. એવી જ રીતે જો ઉપાસના ને આજ્ઞારૂપી પાંખોની અંદર અહમરૂપી પથરા બંધાઈ જાય તો ચોક્કસ એ પક્ષી જ્યાં ઉડીને જવું છે ત્યાં ન જઈ શકે. હવે મહારાજે અલૈયા બાપુનું બધું સાંભળી લીધું પછી મહારાજ કહે, હવે બાપુ ફરી થોડું કંઈક દવા આપું છું. મહારાજ કહે, હવે થોડો ડોઝ આપવો પડશે પાછો. ગઈકાલ ડોઝ આપ્યો અઠવાડિયા 10 દિવસ પહેલાં, પણ હરખી હજુ ગોળી ગઈ નથી, એટલે ફરી વાત કરવા લાગ્યા. તબ શ્રી હરિ વર બોલત ભયેઉ, અતિ છક ઓડી જાવત તેઉ, અનંત દોષકો છક હે મૂલા, અનંત દોષકો છક હે મૂલા, છક આયે ઉડ જાત સમૂલા,
છક આ એ ઉડ જાત સમૂલા. ત્યારે શ્રીહરિ બોલ્યા અતિશય છક, છક એટલે ગર્વ, અતિશય છક તો ઉડી જાય છે, કાયમ રહેતો નથી, અનંત દોષોનું મૂળ છક છે, ગર્વ છે, જેને છક આવે તે બેહકી જાય અને સમૂળગો ઉડી જાય અર્થાત નાશ થઈ જાય. બહુ બ્રહ્મા નારદ ચંદ્ર ને ઇન્દ્ર વગેરે ઘણાઈને જ્યારે છક આવ્યો ને ત્યારે ખૂબ ઉતરી ગયા હતા, તેમનું ઘણું પતન થયું હતું. આ બધાય છકમાં ગયા કે અમને કાંઈ ના થાય, અમે કોણ, દેવતાઓ, મોટા ઈશ્વરો, અમે તો આ બધા સૃષ્ટિના સર્જકો, સૃષ્ટિના પાલનહારો, આવા મોટા, અમારી તો આટલી સ્તુતિ થાય, આવા બધા છક ને ગર્વ હતા ને ઉડી ગયા. 33,000 દેવતાઓ જેને પગે લાગીને ઊભા રહેતા એના આખા શરીરે સ્ત્રીના, સ્ત્રીની યોનિઓ થઈ ગઈ, બોલો 1,000 જેની અંદરથી રુધિર સ્રવે એવી ઇન્દ્રની એવી દશા થઈ, છકમાં જ થઈ ને. જ્યારે ત્યારે ઋષિઓનું અપમાન થયું છે જે તે સમયે, જેનાથી જે થયું, ગર્વ આવે ને વ્યક્તિ આંધળો થઈ જાય, એને પૂર્વાપરની કાંઈ ખબર ન રહે, મારી સામે કોણ છે, મારો કેટલો વિવેક જોઈએ, મારે શું બોલવું જોઈએ, મારે કેમ વર્તવું જોઈએ, એનું જો ભાન ભૂલાડી દેતું હોય તો ગર્વ છે. કઈ ક્રિયા કરવી ને કઈ ન કરવી એ વ્યક્તિની અંદર એ વિવેક બુદ્ધિ ન રહેવા દે, એ સ્મરણ શક્તિ ન રહેવા દે, એવો કોઈ જો શત્રુ હોય તો અભિમાન છે, ગર્વ છે. અને સદગુણો, સદગુણો છે બધી જ રીતે સારા છે, બધી જ રીતે સારા છે, પણ એનો સૌથી મોટા મોટો માઇનસ પોઈન્ટ છે અભિમાન વધારે છે, અભિમાન વધારે છે. કવિમાં કવિ રૂપે થઈ પંડિતમાં પંડિત રૂપ, જે જેવો જે ક્ષેત્ર આપણે જ્ઞાનીમાં જ્ઞાની થઈને ધ્યાનીમાં ધ્યાની થઈને, એને બધા સ્વરૂપો આવડે છે, બધા સ્વરૂપો આવડે, માયાનું છે બધા જ સ્વરૂપ આવડે, એને બધું લેતા આવડે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો જે છક છે તે બધા પાપોમાં મોટું પાપ છે, બધાય પાપ જેટલા પાપ માત્ર કહેવાય એમાં મોટા મોટું પાપ. જ્ઞાનનો છક હોય, ભક્તિનો છક હોય કે પછી વૈરાગ્યનો છક હોય, આ બધું મોટા મોટું પાપ છે. આપણે નથી બીજા કોઈ પાપ કરવા જતા, આપણે તો રોજ ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યને વધારવા મહેનત કરીએ છીએ, કારણ કે આપણે થાવું છે એકાંતિક. લોયાના છઠ્ઠા પ્રમાણે સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ કયું સાધન માન્યું છે, તો કે એમાં એકાંતિકપણું આવે દુર્લભમાં દુર્લભ છે. આપણે આ સત્સંગને મેળવ્યા પછી ફક્ત કંઈ આ સત્સંગમાં બસ હાલ્યા ગયા તિલક ચાંદલો કરીને એટલું નથી, ઉત્સવ સમયા કર્યા ને બસ પૂરું થઈ ગયું આપણું એવું નથી. આપણે એકાંતિક થવા માટે આ સત્સંગમાં છીએ. મારું સાધુ થવું, તમારું હરિભગત થવું એ એકાંતિક થવા માટે છીએ. એકાંતિક થઈ જઈએ એટલે ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યના લેવલો અપ જતા રહે. જે રોજ વિચારતો હોય મારામાં આટલો ધર્મ છે આટલો બાકી છે, મારામાં આટલી ભક્તિ છે આટલી બાકી છે, મારામાં આટલું જ્ઞાન છે આટલું બાકી છે, મારામાં આટલો વૈરાગ્ય છે ને આટલું બાકી છે, તપાસ કરતો હોય, ચોપડો રાખતો હોય, વિચારતો હોય, ચિંતન કરતો હોય, મનન કરતો હોય, તપાસ કરતો હોય, એને બધી ખબર પડે. હવે એ બધું વધારવામાં જો એનો છક આવી જાય તો કે છે બધા પાપોમાં મોટું પાપ છે. જેટલા પાપ આપણે કાંઈ જગતમાં કરવા નથી જતા, પણ જો આનો છક આવી જાય તો બધા પાપ થાય. તો છક આવવાથી પાપ કેમનું થઈ જાય, તો કે છક આવવાથી આપણને ભગવાનના સંતો ભક્તો સાથે વર્તવાની અંદર, એની સાથે બોલવાની અંદર વિવેક રહે નહીં. અને અવિવેક આપણી અંદર આવે તો આપણી અંદર ગમે એટલો ધર્મ હોય, ગમે એટલી ભક્તિ હોય, ગમે એટલો વૈરાગ્ય હોય, ગમે એટલું જ્ઞાન હોય, તો ભગવાનના સંતો ભક્તોનો કુરાજીપો પ્રાપ્ત થાય. અને કુરાજીપા દ્વારા બહુ મોટું પાપ થયું, બહુ મોટું પાપ. એના કરતાં ઓછું હોય ને, ઓછું હોય ને, અને રાજીપો જો જાજો હોય ને તો હાલે, એ પુણ્ય છે. ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તોને કુરાજી કરવા એનાથી મોટું કોઈ પાપ નથી. આ જ પાપ ને આ જ પુણ્ય. તમને થાય ભગવાનનું કેમ ના લીધું, કારણ કે જો આ બધા રાજી થાય તો ભગવાન રાજી થાય, અને આ કુરાજી થાય તો ભગવાન કુરાજી જ થાય.
પૂર્વમાં એ દેખાય છે, મધ્યમાં એ દેખાય છે, અને વર્તમાન કાળે આમ જ દેખાય છે. માટે એ મોટું પાપ છે. જે ગુણને લીધે માણસ છકી જતો હોય છે તેને માટે તે ગુણ હલાહલ ઝેર જેવો થઈ જાય છે. જે ગુણથી આપણા અંદર છક આવી જાય, એ ચાહે ગમે એટલો સારો સદગુણ હોય, ઉપાસના હોય, આજ્ઞા હોય, નિષ્ઠા હોય, ધર્મ હોય, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, શ્રદ્ધા, હર ઝેર છે. એના કરતાં છે ને એ સદગુણને થોડો આપણને લાગે કે આ સદગુણને હું રાખું છું ને તો હારું અભિમાન વધે છે, તો એવું કરવું એ સદગુણને થોડો છે ને લો કરવો. આપણે માની લો, એક દ્રષ્ટાંત દઉં કે ધારણા પારણા કરીએ છીએ, ધારણા પારણા કરીએ છીએ, અને આપણે ધારણા પારણા એક મહિનો, બે મહિના, છ મહિના શ્રીજી મહારાજે આપણને તક, શરીર એવું આપ્યું છે આપણે કરી શકીએ છીએ. છ મહિના કરવાથી આપણને આવે એવા સંકલ્પો થવા લાગ્યા કે આ બધા સંતો ભક્તો કાંઈ કરતા નથી ને હું કરું છું, તો ત્રણ ટાણા ખાઈ અને એવો સંકલ્પ કરો કે આ સંતો ભક્તો બધા તપસ્વી છે, ખાલી બે ટાણા ખાય છે, હું ત્રણ ટાણા ખાઉં છું, કેવા બધા તપસ્વી છે. આપણે જો વહેલા ચાર વાગે જાગી જઈએ છીએ ભજન કરવા, અને આપણને જો એવો સંકલ્પ થાય છે કે આ બધા શું ઊંઘ્યા કરતા હશે, તો છ વાગે ઉઠવું, બધા ઉઠી રહે ને પછી ઉઠવું, ને એવો વિચાર કરવો કે આ બધા કેવા શ્રદ્ધાવાળા છે, મારાથી વહેલા ઉઠી જાય છે. અને જો ચાર વાગે કે ત્રણ વાગે ઉઠવું હોય ને તો એવો વિચાર રહેતો હોય કે આ સંતો ભક્તો બધા કરીને આવ્યા છે, મારો નવો આદર છે, મારે બાકી છે, આ તો બધા કરીને આવેલા છે, એ બધા તો મારી વાટ જોવે છે, આગળ હાલેલા છે ને, મારી વાટ જોવે છે કે હું એમની જેવી સ્થિતિએ પહોંચી જાઉં, પછી ભેળા હાલશું, એટલે હોતા છે, મારી પર દયા કરીને હોતા છે. પણ જીવને તમે બહુ વિચારશો ઊંડું, તો સોમાંથી 95 વ્યક્તિને એવું થશે કે આપણે જ્યારે બીજા કરતાં કાંઈ પણ શ્રેષ્ઠ આપણી અંદર શ્રીજી મહારાજની કૃપાથી, મોટાની કૃપાથી કોઈ સદગુણ આવશે, ત્યારે સદગુણનું રિએક્શન એવું મોટું આવશે, સંકલ્પ વિકલ્પો અંદર શું થાય છે. સૌથી બહાર આપણે શું કહીએ છીએ કે ભગવાનને મોટાને તમે સંતો ભક્તોની કૃપાથી મારી અંદર તપ છે, ભજન છે, એવા થાવ નોખી છે. ભગવાનનો વિષય જીભનો નથી, મહારાજનો વિષય જીવનો છે. જીવમાંથી શું શબ્દ છે, જીવમાંથી શું નાદ છે, જીવનો શું સ્પંદન છે, એની સાથે મતલબ છે. ભગવાનનો વિષય જીભનો નથી, વાણીના પુખ્તી જ નથી, ત્યાં તો ખાલી વૃત્તિ પહોંચે છે. વૃત્તિ વાણીનો વિષય નથી, એ વૃત્તિનો વિષય છે. આપણા અંતરની વૃત્તિ કેવી છે એની ઉપર બહુ મોટો આધાર છે. માટે સદગુણોથી તો બહુ બચીને રહેવું, મેળવવાના ખરા, પણ એનું કોઈ રિએક્શન આપણી અંદર ન આવે એનું ધ્યાન રાખવું પડે, ધ્યાન રાખવું પડે. સારી વાત છે, ભગવાનને મોટા કરાવે છે, થાય છે, બસ આટલો એનો, એટલો એનો પહાડ માનવો. આપણી આપણાથી કાંઈ થતું હોય, મહારાજને મોટા કરાવીને થયું, પણ આપણે કરી શકીએ છીએ ને આપણાથી થાય આવું ક્યારેય ન રાખવું. એવી રીતે રાખે તો કંઈ વાંધો ના આવે. અને શેરડીનો વાડ જ્યારે ફળે, અર્થાત સમરા નીકળે ત્યારે શેરડીમાં ક્યારેય રસ રહે નહીં, શેરડી એકદમ નિરસ થઈ જાય, તેમ જ્યારે માણસને છક આવે ત્યારે તેમાં અનંત ગુણો હોય તે બધાનો વિનાશ થઈ જાય છે. અનંત ગુણો હોય પણ ખાલી ગર્વ આવતાની સાથે બધા બળી જાય છે. રૂ ભેગું કર્યું હોય અને રૂની અંદર એક ચિનગારી જો પડી જાય તો એ રૂનો ઢગલો બળી જાય, એમ ગમે એટલો સદગુણી વ્યક્તિ હોય, પણ જ્યારે ગર્વ આવે છે, અહમ આવે છે, જ્યારે ભગવાન અને મોટાની કૃપાથી મારી અંદર આ સદગુણ છે એવું વિચારવાનો વિચાર છોડી દે છે, ત્યારે ગમે એવો મોટો હોય, ભગવાન તો ગર્વ ગંજન છે, કોઈની અંદર પણ રહી અને એના ગર્વનો નાશ કરી નાખે છે, નાશ કરી નાખે છે. એને એવી ખબર, એટલે આપણને રોજ ખબર રહેવી જોઈએ, મારાથી જે કાંઈ સેવા થતી હશે, મારા સદગુણો જે કાંઈ આ સત્સંગના ઉપયોગમાં લાગતા હશે, મારા નથી, દેખાય છે, મારા સિમ્બોલ મારો મારા નામનો લાગેલો છે, પરંતુ આપેલા કોકના છે, એટલું જ વિચારવાનું કે આ મહારાજ અને આવા મોટા સાધુ નહોતા મળ્યા, તેથી મારામાં તો સદગુણ નહોતો, તો પછી કોકે આપેલો જ હોય ને ભલા, હવે આની અંદર બીજું કાંઈ વિચારવાનું જ નથી.
આવા નહોતા મળ્યા તે દી હું ધ્યાની હતો, આવા નહોતા મળ્યા તે દી હું તપસ્વી હતો, ભગવાનને મોટા સાધુ જે દી નહોતા મળ્યા, મોટા હરિભગત જે દી નહોતા મળ્યા તે દી હું વચનામૃત વાંચવાળો હતો, જ્યારે મને આવા નહોતા મળ્યા તે દી હું મોટો દાનેશ્વરી હતો, મને જ્યારે આવા નહોતા મળ્યા તે દી હું કાંઈ બહારનું ન ખાવું, ન રખડવા જવું, ન જોવા જવું આવું મારામાં હતું. તો જો એ જ્યારે નહોતા મળ્યા ત્યારે કશું જ નહોતું અને મળ્યા પછી બધું જ આવ્યું, એનો અર્થ જ એ છે કે કોઈક આપણે ત્યાં લઈને આવ્યું છે. આપણું ઉત્પાદન નથી, પારકું ઉત્પાદન છે. પારકું ઉત્પાદન, પારકું ખેતર, પારકી મહેનત, ફળ ખાલી આપણે ત્યાં મૂકી ગયા. અને જીવે હું માની લીધું, ખેતી હું કરું છું, ખેતી હું કરું છું, મેં ઉગાડ્યું છે, ઉજાગરા મેં કર્યા છે. ભાઈ નથી આપણે કર્યા, કોકના છે, કોઈકના ઉજાગરા, કોઈકની ખેતી, કોઈકની મહેનત અને કોઈકનું ફળ ડાયરેક્ટ આપણને મળ્યું. કોઈ વસ્તુ આપણી નથી. તમે ગ્રહસ્થાશ્રમમાં છો, તમારો વ્યવહાર જે છે ને એ શ્રીજી મહારાજના તપનું ફળ છે. એ આપણું પ્રારબ્ધ તો કેવું હોય, અમારી પાસે જે શ્રીજી મહારાજનું પ્રારબ્ધ છે, આપણું પ્રારબ્ધમાં કાંઈ નથી. માટે કોઈ પ્રકારનો અહંકાર ન આવવા દેવો. મહારાજને તમે જુઓ ને, મોટા પુરુષોના જીવનમાં દેખાય ને, ગુરુજી કોઈ પણ વાત કરે જે કાંઈ છે બધું મહારાજ અને મારા નંદ બાબા એનો પ્રતાપ છે. હવે આવડા મોટા, આવડા મોટા, જે એક દિવસ એવી સ્થિતિ હતી કે જે એક દિવસ ટ્રકોની હાથ, ટ્રકને હાથ કરવો પડે અને ટ્રકની અંદર જેને એક સ્થાનમાંથી બીજી જગ્યાએ જવું પડતું એવી સ્થિતિ જેની હતી, ક્યારે ટ્રકની અંદર બેસીને જવું પડે બોલો. એના સાક્ષીઓ આજે છે, એમ કીધેલું છે કે સ્વામી ટ્રકમાં બેઠા હોય ગુરુજી અને કહીને બેઠા હોય કે કોઈ લેડીઝને આ ટ્રકમાં ન બેસાડતો, પણ કોઈક લોભ્યો એવો ટ્રકનો ડ્રાઈવર હોય અને જો કોઈ બેનને બેહાડે તો ગુરુજી અડધી રાત્રે એક વાગે દોઢ વાગે ગમે ત્યાં જગ્યા હોય ત્યાં રોડ પર ઉતરી જાય ટ્રકમાંથી. આટલા ધર્મનિષ્ઠ, આટલા ધર્મચુસ્ત, છતાં પણ ટ્રકમાં ફરતા, હાથ લગાવીને ફરતા એવા મોટા પુરુષ. હવે એ દિવસો અને આજે, ગુરુજી મારી ગાડીમાં બેસજો ને, બે દિવસ તો મારી ગાડી યુઝ કરજો, બે દિવસ તો મારે સેવામાં આવવું છે. એક દિવસ ટ્રકને હાથ લગાવવાનો હતો, એક દિવસ આજે આ સ્થિતિ. એક દિવસ એક પણ સાધુ નહીં હોય, આજે 50-60 સાધુઓ છે. પરંતુ એવી સ્થિતિ હતી તે દી મારા મહારાજ અને મારા નંદ બાબાની કૃપા. અને આજ આટલું થઈ ગયું, વરતાલના આટલા વિકાસના કાર્યો મહારાજે કરાવ્યા, આટલી બધી સંસ્થાઓની અંદર કેટલા સંસ્કારના કાર્યો, કેટલા સત્સંગીઓને ભજન કરાવવા માટેના સ્થાનો, આટલા ગુરુકુલો બાળકોને ભજન કરીને એને સત્સંગી બનાવવાના કાર્યો બધાય મહારાજ એમના દ્વારા કરાવે છે. સાધુ કરવાના કાર્યો મહારાજ એમના દ્વારા કરાવે છે, બધું જ કરાવે છે. છતાં પણ એક જ વસ્તુ, મહારાજ અને આવા મોટા સાધુ એ મને મળ્યા એનાથી થયું. કેવી ગજબની આ દવા છે, કેવી ગજબની દવા. અને આપણે તો કાંઈક થોડું કોઈ કીધું હોય, હા તમે તો બહુ જ નિષ્ઠાવાળા, બહુ સમર્પણવાળા, જો તો ખરા તમે તો આખી રાત જાગીને આ બધું કર્યું. હા તરત જ, હા ઓહો, પણ સ્વામી તમે જે વાત કરી હતી જબરી કરી હતી, હા એ તો મને તો એવું આવડે જ છે. ઓહો સ્વામી તમે બહુ સેવા કરી, બહુ સેવા કરી, હા મને તો એવું સેવા કરવાનું અંગ જ છે. ઓહો ભગત તમે બહુ તપસ્વી, એ તો મારે તો તપ કર્યા વિના હાલે જ નહીં. અરે ભાઈ આ બધું મહારાજને મોટાનું દીધેલું છે, ફક્ત વાણીમાં નહીં જીવમાં રોજ વધીશું, આપણે રોજ વધીશું, કોઈ જગ્યાએ આપણે પાછા નહીં પડીએ. જેમાં આપણને પોતામાં સારપ નહીં મનાય, મહારાજ, મહારાજના મોટા સાધુ, મહારાજના સંતો ભક્તો, એમાં જેને સારપ મનાશે એ ક્યારેય પણ કોઈ પણ મોક્ષની બાજી હારશે નહીં. અને જે દિવસે આપણને પોતાની અંદર થોડીક સારપ મનાવવાની શરૂ થાય, મોક્ષ માર્ગેથી એક એક ડગલું પાછળ ખસતા જઈએ, અને જેટલી વધારે સારપ મનાય એટલા વધારે પાછળ ખસતા જઈએ, આ સીધો જ હિસાબ છે. જે દિવસે આપણને એવું લાગતું ને કે મારામાં કાંઈ નથી, તે દી આપણે વધતા,
અને જ્યારે આપણને એવું લાગવાનું શરૂ થાય ને કે મારામાં હવે કાંઈક આવી ગયું છે, તેથી આપણી પડતી. તમે જો ભારતની અંદર આવડા મોટા વડાપ્રધાન પદ ઉપર જે વ્યક્તિ છે, સતત એમ માને છે ભગવાનના સંતોના અને આ દેશના લોકોના સહકારથી હું આ બધું કરું છું, તો રોજ વધે છે, રોજ વધે છે. અને આગળ કેટલાય આવી ગયા, હું આમ કરી દઈશ, ચંદ્રને બાંધી દઈશ, પૃથ્વીને બાંધી દઈશ, આને બાંધી દઈશ, કશું બંધાયું નહીં, અને એવા ને એવા જતા રહ્યા. આને કોઈને કીધું નહોતું કે ભાઈ બધાય મારું સૂત્ર લઈને ફરજો, તો દરેકના હૃદયની અંદર જતું રહ્યું. એ કોણ કરાવે? પરમાત્મા કરાવે છે, પરમાત્મા કરાવે છે. માટે સદગુણો હોવા, પણ સદગુણોનું અભિમાન ન હોવું બહુ અગત્યની વાત છે, બહુ જ અગત્યની વાત છે. આ અવગુણવાળા માટેની તો આ વાત જ નથી, પણ આપણા જેવા જે મુમુક્ષુ મોક્ષ માર્ગે હાલ્યા છે, જેમાં ભગવાનને મોટાની કૃપાથી કંઈક બે પાંચ સદગુણો આવેલા છે, એવા ભક્તો માટેની આ વાત છે, એવા મુમુક્ષુઓ માટેની આ વાત છે. તેટલા માટે ભગવાનના અનંત ભક્તોએ દાસના પણ દાસ થવાનું પદ માગ્યું છે. મહારાજ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયું પદ છે? જો આવું ગર્વ આવે તો બધા જ ગુણનો નાશ થઈ જાય. શ્રેષ્ઠ મે શ્રેષ્ઠ ભક્ત હે જે તે ચરણ રજ હો ન ઈચ્છત તે મસ્તક રજ હો ન ઈચ્છત કે હા મસ્તક રજ હો ન ઈચ્છત કે હા અનંત શાસ્ત્ર હમ દેખે તે હા અનંત શાસ્ત્ર હમ દેખે તે હા. તેટલા માટે ભગવાનના અનંત ભક્તોએ, એક ભક્તએ નહીં અનંત ભક્તોએ, દાસના પણ દાસ થવાનું પદ માગ્યું છે. દાસના પણ દાસ, ભગવાનનો જે દાસ એના પણ દાસ એ થવાનું પદ માગ્યું છે. ગુરુજીનું સૂત્ર જ છે, મારે દાસના પણ દાસ થવું છે. પણ કોઈ ભક્તોએ એવું નથી માગ્યું કે હું દાસથી અધિક થાવ. તે ભક્ત, જે ભક્ત દાસથી અધિક ન હોય તેને કાંઈ નુકસાન થતું નથી. ભગવાનના દાસ ને ભગવાનના ભક્ત સાથે શું હરીફ થવું? ભગવાનના ભક્ત અને ભગવાનનો જે દાસ છે ને, એના પૂરક થવાય, એના હરીફ ન થવાય. એ ચાહે નાનો ભક્ત હોય, મોટો ભક્ત કહેવાતો હોય, એ કદાચ સત્સંગની અંદર મોટો ગણાતો હોય કે નાનો ગણાતો હોય, એને યારે કોઈ મતલબ નથી. પણ ભગવાનના ભક્તના ક્યારેય હરીફ ન થવું. ભગવાનના ભક્તના થઈ શકે તો પૂરક થવું, ભગવાનના ભક્તના થઈ શકે તો સેવક થવું, પણ ભગવાનના ભક્તના હરીફ થવા મહેનત ન કરવી. હું આનાથી શ્રેષ્ઠ દેખાઈ જાઉં એવી જે ભાવના, એ ગર્વનો જન્મ આપવા માટેની પ્રોસેસ છે. મારા આ ભક્ત કરતાં મારી નિષ્ઠા અધિક પ્રસ્થાપિત થાય બીજાના હૃદયમાં, ભગવાનના હૃદયમાં, કોઈ મોટા સંતના હૃદયમાં, સંતો ભક્તોના હૃદયમાં, હું આ ભક્ત કરતાં નિષ્ઠામાં, ધર્મમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં, તપમાં, સેવામાં, સમજણમાં, શ્રદ્ધામાં અધિક દેખાવ એટલા માટે હું આવું વર્તન કરું, એ વર્તન, એ ક્રિયા, એ જ ગર્વના અહંકાર માટેની જન્મભૂમિ તૈયાર થઈ. અને એમાંથી ગર્વનો જન્મ થાય જ, અને ગર્વનો જન્મ થાય અને ભૂમિ ઉપર જેટલું કરવામાં આવે, એ ભૂમિ એટલે કે એ પ્રકારની વિચારધારાની ભૂમિકા એ જ એની ભૂમિ છે. એવી વિચારધારાની ભૂમિકા એની ભૂમિ છે, અને એની ઉપર રહીને જેટલો એ તાગળ, એ જેટલો નાચતો જાય, જેટલો નાચતો જાય, એમ ઓલો ગર્વ વધતો જાય, વધતો જાય, વધતો જાય, અને એક દિવસ ધોળમાં મળી જાય. માટે ભગવાનના ભક્તના ક્યારેય કોઈ ભગવાનના ભક્તથી શ્રેષ્ઠ મારે દેખાઈ જવું છે આવું ન કરવું. ભગવાન અને મોટાએ જે આપણને દીધું હોય એમાં સહજ જીવ્યા કરવું, સહજ. એ સદગુણો જે દીધા હોય ને, એ સદગુણોની અંદર જ રમ્યા કરવું, બસ. એ રાજી કરવા માટે, ભગવાનને મોટા સંતો ભક્તોને રાજી કરવા માટે. પણ કોકના હરીફ થવા માટે જો કરવા જઈએ, કોકનું સેવામાં બહુ નામ આવતું હોય, પછી બીજોય સેવા કરવા માંડે, શા માટે? તો કે એનું નામ ભૂસી નાખું. એ સોમથી શુક્ર સેવા કરે ને હું સોમથી રવિ કરું, પણ સોમથી રવિ કરવા પાછળનો ઉદ્દેશ શું હોય? કે ઓલાનું નામ ટાળી દેવું છે. એટલે નામ તો ધીરે ધીરે આવતું જાય આગળ એનું, કે હવે સોમથી શુક્ર પહેલાં તો એક જ ભગત કરતા હતા, પણ હવે તો આ બીજા ભગતે આવવા લાગ્યા છે.
પછી ધીરે ધીરે 6 મહિના પછી એમ થાય પ્રસ્થાપિત કે અમારે આ ભગત છે ને તો શનિ રવિ નથી છોડતા સેવા. પછી એને લાગે કે હવે કંઈક હું થોડો થોડો આવ્યો છું મેદાનમાં, સમજ્યા, પછી તો હવારથી હાંજ. પછી ધીરે 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 ગર્વ વધતો જાય, બીજા ભક્તો પ્રત્યે તુચ્છ બુદ્ધિ થતી જાય, અને જ્યારે સત્સંગમાં અપમાન જેવું થોડુંક થાય ને, થોડુંક અપમાન જેવું થાય ને, તે દી ચાલતો થઈ જાય. કરી લેજો ત્યારે તમારી જાતે જોઈ લઈએ છે કેમ કરો છો તમે. હવે આવું થઈ જાય, આવું જીવનમાં ન બને એના માટે સાવધાની રાખવી. ભગવાનના ભક્તના દાસ, દાસના પણ દાસ થવા અનંત ભક્તોએ માગ્યું છે, તો આપણે શા માટે ન માગવું? આપણે શા માટે એવું ન વર્તવું? અમે અનંત શાસ્ત્રો જોયા છે મહારાજ, કે અનંત શાસ્ત્રો જોયા છે, તેમાં જેટલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનના ભક્ત થયા છે એ બધાએ ભગવાનના ભક્તોની ચરણરજ થવાની ઈચ્છા કરી છે. બડે બડે કીએ સતસંગ જેહી, ચરણ રજ હોન ઈચ્છે તેહી, ઉદ્ધવ પ્રહલાદ કી જો નારી તે, ઉદ્ધવ પ્રહલાદ કી જો નારી તે, ભક્ત મે બય શિરોમણી અતિ, ભક્ત મે બય શિરોમણી અતિ. અમે અનંત શાસ્ત્રો જોયા છે, તેમાં જેટલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનના ભક્ત થયા, શ્રીજી મહારાજનું સેન્ટેન્સ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે થયા એ બધાએ ભગવાનના ભક્તોની ચરણરજ થવાની ઈચ્છા કરી છે. ભગવાનના ચરણની રજ નહીં, ભગવાનના ભક્તોની ચરણની રજ. કેવો મોટો મહિમા સમજવાનો છે. ભગવાનનો ભક્ત છે એના ચરણની રજ થવા જો મને મળી જાય તો મારા કેવા મોટા ભાગ્ય, આવું સમજવાનું છે. શ્રીજી મહારાજ આપણને મહિમાનું લેવલ કેટલું ઊંચું લઈ જવાનું આપણને શીખવાડે છે. આપણે તો ભગવાનના ચરણની રજ થવા મહેનત કરતા હોઈએ, પણ એની નહીં, ભગવાનના ભગતના ચરણની રજ થવા. હવે ભગવાનના ભક્તના ચરણની રજ હોય એ હોય ક્યાં? ચરણની અંદર. ચરણની રજ જે હોય એની કિંમત શું? એ કોઈ દિવસ ચરણની રજ કોઈ દી ગોતે કે મારી કિંમત કરો? ચરણની રજ કોઈ દી? અને આપણે ભગવાનના ભક્ત પાસે એવી ઈચ્છા રાખીએ છીએ કે મારી કિંમત થવી જોઈએ, મારી વેલ્યુ હોવી જોઈએ, મારી ગણતરી થવી જોઈએ, મારી માટે આવું આસન હોવું જ જોઈએ, હું આવું એટલે મને આટલું સન્માન દેવા જ જોઈએ, એ ચરણની રજ કહેવાય. અહીં તમે જુઓ છો 2 થી 4 કે 5 વખત તમને બધાને અનુભવ થઈ ગયા કે પૂજ્યપાદ ગુરુજી અહીં આગળ ઠાકોરજીના દર્શન કરે, પછી એના સોફાએ બેઠા હોય, પછી ઘણીક વખત એમ થાય કે હરિભક્તો બધા હવે નીકળવાની તૈયારી છે, તો બધા ગુરુજીના દર્શન કરવામાં ઉપર આવતા સંકોચ અનુભવતો હોય, તો ગુરુજી કે ચાલો અહીં બેસીએ, એટલે અહીં બેસવા આવે. હવે આ ગુરુજીનો ગાદી તક્યોને આટલું સરસ મજાનું આસન બનાવેલું છે, ડેકોરેશનવાળું જોરદાર, તો આપણે કહીએ કે હવે ગુરુજી અહીં આવીને ઊભા રહે ત્યાં તરત ઈશારો કરીએ કે 2 જણ મૂકો ગાદી તક્યો, તો લગભગ તમે માર્કિંગ કર્યું હોય તો અત્યાર સુધીમાં ગુરુજી 7મી વખત આ ગાદી પર બેઠા. 7મી વખત ગુરુજી આ ગાદી, જે સંતોની આ ગાદીઓ નાખે છે, સીધા ગુરુજી કે લાવો ક્યારેક આ ગાદી પર એ બેહવું પડે ને, કે ઓલો જ ગાદી તક્યો. આપણી ભાવના છે ગાદી તક્કે બેસે, પણ આ ગાદી ઉપર સહજ રીતે બેસી ગયા. સંતોને બેસવાની ગાદી છે, સેવકોની ગાદી છે, સહજ રીતે એની ઉપર એક નાની ગાદલી ઉપર બેસીને બધાને જે સમય, ગઈકાલ રક્ષા બાંધતા હતા ને તો મને થયું કે ઓલા ઉપર રક્ષામાં ફોટા બોટા બધું વ્યવસ્થિત આવે, એટલે મેં કીધું એ નખાવું. ગુરુજીએ ના આજ ખેંચીને આ ગાદલી પર બેઠા. મોટાને કેવું હોય, અને આપણને જો એવા આસન ઉપર બેહાડ્યા હોય ને 5 દિવસ જો આપણને આ ગાદી તક્યો નાખીને બેહાડ્યા હોય, અને પછી જો 6ઠ્ઠે દિવસ કોક નાખવાનું ભૂલી ગયો, તમારા બધે તમારી જાતના તમને મહિમા શું છે? શું સમજ્યા તમે? શું મહિમા સમજ્યા તમે? આમ પગ મૂકું ત્યાં મૂકી દેવું જોઈએ બધું, એવો ઉપદેશ આપીએ, એવું કહીએ કે ના કહીએ?
આવું થઈ જાય હા જીવને, જીવ તો જે જે મોટપ થોડી ઘણી સત્સંગની અંદર સદગુણોના કારણે મળે છે ને એને પચાવી નથી શકતો, કારણ જીવને એવું લાગે છે કે મારી અંદર આવું છે ને મારું આવું થવું જ જોઈએ. સત્સંગની અંદર માન મોટપના અધિકારો મેળવવા માટે આપણે નથી, સત્સંગની અંદર બીજાને માન મોટપ આપવા માટેની ફરજ અદા કરવા માટે આપણે છીએ. આપણો હક નથી આ સત્સંગની અંદર, આપણે હક ભોગવવાના. આપણી પાસે સત્સંગમાં હકના લિસ્ટ હોય, ગર્વ આવે ને વ્યક્તિ પાસે ત્યારે હકનું લિસ્ટ હોય, અને જ્યારે ગર્વ જેની પાસે ન હોય એની પાસે પોતાની ફરજનું લિસ્ટ હોય. મારે સત્સંગમાં મારે શું કરવાનું છે, મારે શું કરવાનું છે, હું તો ઘસાવા માટે છું, ઘસવા માટે નહીં, કોઈને ઘસવા માટે નહીં ઘસાવા માટે છું, કોઈને વાપરવા માટે નહીં વપરાવા માટે છું, વપરાવા માટે છું, કોઈનું બધું અંગીકાર કરવા માટે નહીં મારું કોકને આપવા માટે છું. આવી ભાવના જ્યારે આપણી અંદર હોય પરમાત્માને આપણો નાતો બહુ પાક્કો રહી જાય, બહુ પાક્કો થઈ જાય, એ કોઈ દી તૂટે નહીં, તૂટે નહીં. અને મોટા મોટો પ્રશ્ન જ આવો હોય છે ને જીવને, જે તમે ભોગવવા દીધું એને ક્યારેય પણ છોડી ન શકે, ક્યારેય પણ છોડી ન શકે. જે ભોગવવા દીધું એમાંથી એને જ્યારે છોડાવવામાં આવે ત્યારે તરત જ એને એમ થાય કે હવે મારી કિંમત ઘટી ગઈ છે, ઘટી ગઈ છે. એ આવતો હોય ને ત્યારે તમે મોટો હાર એને પહેરાવતા હો, જ્યારે આવે ત્યારે મોટો હાર પહેરાવી દો, અને ક્યારેક હાર નહોતો ના પહેરાવ્યો એટલે તરત જીવને વિચાર આવે કે હવે ના પહેરાવ્યો. અરે જાય ભાઈ, જે દી પહેરાવ્યો તે દી ભગવાન નહોતો પ્રસાદીનો, આવે કાંઈ નહીં, દ્રષ્ટિથી પ્રસાદ આપ્યો, દ્રષ્ટિથી પહેરાવી દીધો. પણ આવા અનંત પ્રકારના જે આપણા મગજની અંદર આપણું મુમુક્ષુત, આપણી મુમુક્ષુતા સતત જાગતી રહે, ક્યારેય પણ મુમુક્ષુતા મરી ન જાય. કારણ કે મુમુક્ષુતા મરે એટલે મોક્ષ મરે, મોક્ષ માટેનું બીજ જ મુમુક્ષુતા છે. મુમુક્ષુતા જાગ્રત છે તો જ મોક્ષ છે, જો મુમુક્ષુતા જ મરી ગઈ તો મોક્ષ કેવો, કલ્યાણ કેવું. મુમુક્ષુતા જ મરી ગઈ છે, મુમુક્ષુતા મરી ગઈ અને જ્યારે બીજા બીજ ઉગવા લાગ્યા ત્યારે કેવી રીતે આપણું કલ્યાણ મહારાજ કે મોટા કરી શકે. માટે કહે છે, જેટલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનના ભક્ત છે બધાએ ભગવાનના ભક્તોની ચરણરથ થવાની ઈચ્છા કરી છે, કોઈએ મસ્તક રજ થવાની ઈચ્છા નથી કરી. શ્રીજી મહારાજ કહે છે, કોઈએ મસ્તકની રજ હું થઉં, ચરણની રજ ક્યારેય દેખાય નહીં. મસ્તકની રજ હોય ને એ તો મસ્તક ઉપર આમ દેખાય, મસ્તક એટલે માથે, કોઈ ભગવાનના ભક્તના માથે બેસી જવાનો સંકલ્પ નથી કર્યો, ભગવાનના ભક્તના ચરણની રજ થવાનો સંકલ્પ કર્યો છે. અને મોટા મોટા જે હોય છે ને એ તો આપણી ભાવનાઓને અંગીકાર કરતા હોય, આપણે એને ગાદી તક્યો મોટો નાખી દઈએ તો બેસે, આપણે એને સાદડી નાખી દઈએ સાદડી પર બેસે, અને કોથળો નાખી દો તો કોથળા પર બેસે, અને કાંઈ ના નાખો તો હેઠા બેસે. મોટાને એવું હોય, મોટા એવા હોય, અને જીવને એવું હોય, એક વખત જે દઈ દીધું એમાંથી થોડુંક જો આગું પાછું થાય તો બિલકુલ હાલે નહીં. આપણે એને ગરમ ગરમ જમાડીએ તો ભગવાનને મોટા કે સારું ભાઈ ગરમ આપો, તો ગરમ ટાઢું જમાડો ટાઢું. આપણને રોજ ગરમ જમવાની ટેવ હોય ને રોજ ગરમ દઈ દેતા હોય, અને એક દી જો ટાઢું દે ને તરત મગજ આપણો આસમાને જાય. જીવ આવો છે, જીવ જે જે ક્રિયા કરે, જે જે એને પ્રાપ્ત થાય બધામાં બંધનને પામતો જાય, અને મુક્ત છે એને ગમે એટલું મળે, ગમે એટલું મળે, નિર્લેપના નિર્લેપ જ રહે. આપણું હૃદય કબૂલે, આપણું હૃદય કબૂલે, આપણે એની ભેગા રહીએ અને જોયા કરીએ સૂક્ષ્મ, આપણું હૃદય કબૂલે ખરું, આને કંઈ છે જ નહીં, આ કેવું. બસ એ ગુણ લઈએ ને એટલે આપણી અંદર કંઈક બે છાંટા સદગુણના આવ્યા હોય તો ખબર પડે કે આવડા મોટા એ કાંઈ નથી વિચારતા, તો મારે શું વિચારવું. હવે ગુરુજીને ગાદી તો કયો નાખવાનો રહી ગયો હોય તો ગુરુજી આવી સામાન્ય ગાદી ઉપર બેસી જતા હોય બરાબર, તો એ મારા જેવાને ક્યારેક રહી ગઈ તો મારે શું વિચારવાનું, કાંઈ નહીં ભાઈ હું ફેર પડ્યો, આવડા મોટા એને કાંઈ નહીં તને શું, એના બે છાંટાથી હાલ્યા જઈએ છે તો મને કાંઈ ના થાય, કાંઈ ના થાય. પણ એટલો વિચાર જો આપણી પાસે રહેતો થાય એટલે રોજ 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 દાસના દાસ, દાસના દાસ, દાસના દાસ, કોઈ ભગવાનના ભક્ત છે ભલે નાના રહ્યા, આ સત્સંગમાં કોઈને એવું સમજવું નથી, કોઈને જોવાનું નથી કે આ નાના છે.
એ તો આપણો દૃષ્ટિકોણ છે કે આ નાનો છે, ઉંમરમાં નાનો દેખાય, કોઈ સત્સંગની અંદર નવો આવેલો દેખાય કે આ નવો છે, એ આપણો દૃષ્ટિકોણ છે. શ્રીજી મહારાજ એ દૃષ્ટિકોણથી નથી જોતા. શ્રીજી મહારાજ તો એ દૃષ્ટિકોણથી જોવે છે, એની ઉંમર કેટલી છે શ્રીજી મહારાજની નજરમાં નથી. એને સત્સંગમાં એ 2 દિવસ થયા છે, 5 દિવસ થયા છે, 50 વર્ષ થયા છે, 5 વર્ષ થયા છે, શ્રીજી મહારાજની નજરમાં નથી. શ્રીજી મહારાજનો દૃષ્ટિકોણ કેવળ ને કેવળ આત્મા ઉપર છે. એનો આત્મા કેવો છે, એની સમજણ કેવી છે, એનો જીવનું જોડાણ કેવું છે, શ્રીજી મહારાજ એ જોવે છે. અને આપણે બાહ્ય જોઈએ, ઊંચું ટૂંકું લાંબું મોટું આ દેખાય, અને શ્રીજી મહારાજ કંઈક જુદું જોવે. શ્રીજી મહારાજના હિસાબ જુદા છે, આપણા હિસાબ જુદા છે. માટે મહારાજને રાજી કરવા માટે અહીં મહારાજ જે ઉપાય અલૈયા બાપુને બતાવે છે, બહુ સરસ ઉપાય છે, ગુરુજીને ગમતો ઉપાય છે. એટલે આ જ ઉપાય ઉપર આપણે આપણા આત્માઓ વાસ્તવિક એવા મહારાજને ગમે એવા પ્રકાશવાન બને, દાસત્વ ભક્તિથી ભરપૂર બને એવા વિચારો કંઈક મહારાજને મોટા આપણને વધુ આપે, એટલે આ તરંગને આપણે અહીં અટકાવીએ છીએ. આગળ પાછા મહારાજ આપણને જેમ સમજાવશે એમ આપણે સમજીશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.